नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 માની અંદર વિષય એસપીસીસી ચેપ્ટર નંબર 3 એસપી વિભાગ જેનું નામ છે કંપનીની સ્થાપના વિધિ। આ કંપનીની સ્થાપના વિધિ ચેપ્ટર ની અંદર પહેલો વિડિયો લેક્ચર ની અંદર તમે કંપનીના લક્ષણો ભણ્યા, કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, કંપનીની શેરની મુક્તપણે ફેરબદલી થઈ શકે છે, લક્ષણોનો અભ્યાસ કર્યો। ત્યાર પછી બીજા વિડિયો લેક્ચર ની અંદર તમે કંપનીની સ્થાપના પહેલાના તબક્કાનો અભ્યાસ કર્યો હતો, કંપનીની સ્થાપના પહેલાના તબક્કા। તો તમને ખ્યાલ છે સ્થાપના પહેલાના તબક્કાની અંદર સ્થાપનાનો વિચાર ક્યાં છે, શું આવે, સ્થાપનાનો વિચાર આવે, પછી પ્રાથમિક તપાસ, પછી વિગતવાર તપાસ, પછી સંસાધનોની વ્યવસ્થા, સાધનોની વ્યવસ્થા, અને ત્યાર પછી નાણાકીય વ્યવસ્થા। વિદ્યાર્થી મિત્રો, આજે તમારે ભણવાનું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો। એટલે આ બીજો કાગળનો પ્રશ્ન છે, નોંધણીનો તબક્કો સમજાવો। તો નોંધણીના તબક્કાની અંદર તમારે જ્યારે સ્થાપના પહેલાની તબક્કા વિધિ પૂર્ણ થઈ જાય ત્યારબાદ કંપનીની સ્થાપના માટે કંપનીની અંદર નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે નોંધણીની તબક્કા વિધિમાંથી પસાર થવું પડે। યાદ રાખજો, કોઈ પણ કંપનીને આ નોંધણીનો તબક્કો એટલે કંપનીને શું કરવું પડે, તો કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે। શું મેળવવું પડે? નોંધણીનું પ્રમાણ પત્ર। આ નોંધણીનું પ્રમાણપત્ર જ્યાં સુધી કંપનીને ન મળે ત્યાં સુધી કંપની શું ન શરૂ કરી શકે, તો કે ધંધો શરૂ ન કરી શકે। અને નોંધણીનું પ્રમાણપત્ર મળે પછી જ કંપની ધંધાની શરૂઆત કરી શકે। એ પણ યાદ રાખજો કે જાહેર કંપની હોય કે ખાનગી કંપની, બંને કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત હોય છે। એટલે જાહેર કંપની કે ખાનગી કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મળે અને એમાં જે તારીખ દર્શાવેલી હોય ત્યારથી જ કંપની ધંધાની શરૂઆત કરી શકે છે। કંપનીઓને બે પ્રકારના પ્રમાણપત્ર મેળવવાનું, એક ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર અને એક નોંધણીનું પ્રમાણપત્ર। નોંધણીનું પ્રમાણપત્ર જાહેર કંપની હોય કે ખાનગી કંપની હોય બંને માટે ફરજિયાત છે, પણ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર જાહેર કંપની માટે ફરજિયાત છે અને ખાનગી કંપની માટે મરજિયાત હોય છે। તો આજે તમારે સમજવાનું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા નિવિધિ। તો કંપની જે છે એ કંપની કેવું વ્યક્તિત્વ ધરાવે છે, તો કે કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે। કંપની કેના દ્વારા અસ્તિત્વમાં આવે છે, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે। કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું અથવા તો સ્થાપના વિધિ કેવી છે, તો કે ખર્ચાળ છે। કેવી પ્રક્રિયા છે? લાંબી પ્રક્રિયા છે। કેવી પ્રક્રિયા છે? તો કે જટિલ પ્રક્રિયા રહેલી છે। બસ આ જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે। નોંધણીનું પ્રમાણપત્ર જાહેર કંપની કે ખાનગી કંપની હોય બધા માટે ફરજિયાત છે। નોંધણીનું પ્રમાણપત્ર મળે પછી જ કંપની ધંધાની શરૂઆત કરી શકે છે। આવી તમારે નાની ટૂંકી ટચ એવી પ્રસ્તાવના લખવાની। હવે વાત કરવામાં આવે અર્થ ની અંદર તમારે લખવાનું, કંપની એટલે કેનો, તો કે પ્રવર્તકનું માનસ સંતાન। તમને ખ્યાલ છે ને, જે વ્યક્તિએ સ્થાપનાનો વિચાર કર્યો, પ્રવર્તક, સ્થાપક, પ્રમોટર, જેને કંપની સ્થાપવાનો ધંધો શરૂ કરવાનો વિચાર આવ્યો હતો, એ વ્યક્તિનું માનસ સંતાન એટલે કંપની। પહેલા તો એક વ્યક્તિના મનમાં આવેલો આ વિચાર હોય છે, એ વિચારને અમલમાં મૂકે પછી કંપની વટવૃક્ષ ધારણ કરે છે। એ સંતાન કોનું ગણાય? જે વ્યક્તિને સર્વપ્રથમ વિચાર આવ્યો હોય એનું માનસ, એના બુદ્ધિપટ ઉપર જેને વિચાર આવ્યો છે એનું બુદ્ધિનું સંતાન ગણવામાં આવે છે। કોને? તો કે કંપની। એટલે કંપનીની તમે આવી અર્થ, સામાન્ય અર્થ લખી શકો, કંપની એટલે પ્રવર્તક અથવા સ્થાપકનું માનસ સંતાન અથવા માનસ પુત્ર। ઓકે, તો આ છે કંપનીની અંદર। હવે એનો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની તબક્કા વિધિની અંદર કુલ 6 પોઈન્ટ રહેલા છે। પહેલું આવેદન પત્ર, બીજું નિયમન પત્ર, ત્રીજું સંચાલકોની યાદી, ચોથું સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, પાંચમું નિવેદન, અને છઠ્ઠો પોઈન્ટ રહેલો છે સંચાલકોને કંઈ અન્ય કંપનીમાં પોતાનું હિત હોય તો હિત જાહેર કરવું। 6 પોઈન્ટ તમારે યાદ રાખવાનું। ચલો, એક પછી એક પોઈન્ટ વિશે આપણે વિગતે માહિતી મેળવી લઈએ। પહેલો પોઈન્ટ છે આવેદન પત્ર। આવેદન પત્ર એટલે કંપનીનો પાયાનો મૂળભૂત
આપણને ખ્યાલ જ હશે અને ન ખ્યાલ હોય તો ખ્યાલ રાખી લેજો. આવેદન પત્ર એટલે કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ. ઈ જાહેર કંપની હોય કે ખાનગી કંપની હોય, દરેક કંપની માટે આવેદન પત્ર તૈયાર કરવું કેવું રહેલો છે? તો કે ફરજિયાત આવેદન પત્ર તૈયાર કરવું પડે. કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે એટલે ઈ જાહેર કંપની કે ખાનગી કંપની માટે કેવું છે? તો કે ફરજિયાત રહેલો છે. આવેદન પત્રની અંદર શું આપેલી હોય છે? તો કે કલમો આપેલી હોય છે. શું આપેલી હોય છે? કલમો. કેટલી કલમો? 6 કલમો છે. નોંધણીની કલમ, ધ્યેયની કલમ, નામની કલમ, યાદ રહેશે, મૂડીની કલમ, જવાબદારીની કલમ, આવી કલમો આપેલી હોય છે. આવેદન પત્રની અંદર શું દર્શાવેલું હોય? કલમ. અને આવેદન પત્ર છે એ કેની સાથે સંબંધ સ્થાપિત કરે છે? સંબંધ કોની સાથે? તો યાદ રાખજો, ત્રાહિત પક્ષકારો અને કંપનીના સંચાલકો આ બંને વચ્ચેનો સંબંધ સ્થાપિત કરે છે આવેદન પત્ર. આવેદન પત્ર ફરજિયાત છે, પછી કંપની ધંધો શરૂ કરી શકે છે. આવેદન પત્ર કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. અને આવેદન પત્રમાં જે વ્યક્તિ શું કરે? સહી કરે. યાદ રાખજો, આવેદન પત્રમાં જે વ્યક્તિઓની સહી હોય ને એ જ કંપનીના, એમાં કઈ કલમમાં? સ્થાપનાની કલમમાં. જેની સ્થાપનાની કલમમાં સહી હશે એ જ કંપનીના સ્થાપક ગણાશે, એ જ કંપનીના સ્થાપકો અને કંપનીના સાચા માલિકો હોય છે, એ જ કંપનીની શરૂઆત કરનાર હોય છે. તો આ કંપનીનો પહેલો પોઈન્ટ છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો પોઈન્ટ, જે છે આવેદન પત્ર. રેડી? કંપનીના પાયાનો મૂળભૂત દસ્તાવેજ જેમાં કલમો દર્શાવેલી હોય છે, જાહેર કંપની કે ખાનગી કંપની હોય બંને માટે ફરજિયાત હોય છે, ત્રાહિત પક્ષકારો અને સંચાલકો વચ્ચે સંબંધ દર્શાવે છે. ઓકે, ચલો બીજો પોઈન્ટ આપણે સમજીએ, નિયમન પત્ર. નિયમન પત્ર એટલે શું? તો કે કંપનીનો આંતરિક, શું? તો કે આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ. નિયમન પત્રમાં શું દર્શાવવામાં આવે છે? આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ. આ નિયમન પત્રની અંદર કંપનીનો શું ધ્યેય છે, કંપની કઈ નીતિની કામગીરી કરશે, કંપનીની કઈ પદ્ધતિ છે, કંપનીનો ધ્યેય કેટલો છે, કેટલું ટાર્ગેટ છે, કોણ એના સંચાલકો, કોણ એનો સેક્રેટરી, આ બધી વિગતો, આંતરિક વિગતો બધી કેમાં હોય? નિયમન પત્રની અંદર જોગવાઈ હોય છે અને આ નિયમન પત્રમાં દર્શાવવામાં આવતું હોય છે. યાદ રાખજો, જાહેર કંપની માટે ફરજિયાત અને ખાનગી કંપની માટે મરજિયાત હોય છે નિયમન પત્ર. નિયમન પત્રને બદલે એ નિવેદનનો નિવેદનનો ઉપયોગ કરી શકે છે, ટેબલ એ નો ઉપયોગ કરી શકે છે. આ ઉપર તમને જણાવો, જાહેર કંપની માટે ફરજિયાત છે, ખાનગી કંપની માટે નિયમન પત્ર મરજિયાત રહેલું છે. અને નિયમન પત્ર છે એ કંપનીના સંચાલકો, માલિકો, કર્મચારીઓ આ બધાની વાતે સંબંધ સ્થાપિત કરે છે. આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ. ચલો આવેદન પત્ર કમ્પ્લીટ થઈ ગયું, નિયમન પત્ર કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ત્રીજો પોઈન્ટ છે સંચાલકોની યાદી દર્શાવે. શું દર્શાવે છે? સંચાલકોની યાદી. હવે કંપનીની અંદર કોણ કોણ સંચાલક તરીકે કામગીરી નિભાવવાના છે, કોણ સંચાલક તરીકેની જવાબદારી નિભાવવાના છે, તેનું નામ, તેનું સરનામું, તેનો ધંધો, તેની રાષ્ટ્રીયતા, આ બધી વિગતો દર્શાવવામાં આવે, જેને કહેવાય સંચાલકોની યાદી. સમજાવો, એ સંચાલકનું નામ, સંચાલકનું સરનામું, એ કેવો ધંધો કરે, કઈ કંપનીમાં સંચાલક તરીકે વધુ ધરાવે છે, એની રાષ્ટ્રીયતા કઈ છે, આ બધી વિગતો દર્શાવવામાં આવે, જેને આપણે કહીએ છીએ સંચાલકોની યાદી. આ બધી વિગતો દર્શાવવામાં આવે છે. અને ખાસ આ સંચાલકોની અંદર એક મહિલા સંચાલક ફરજિયાત છે. સંચાલકોની યાદીમાં સંચાલકોમાં એક મહિલા સંચાલક ફરજિયાત છે, એટલે જે સંચાલકો એમાંથી એક મહિલા સંચાલક રાખવી ફરજિયાત છે. ચલો આગળ વધીએ, ચોથો પોઈન્ટ છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. હું સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. યાદ રાખજો, જે સંચાલકો આ સંચાલક તરીકેનો હોદ્દો નિભાવવા માટે તૈયાર છે એવા સંચાલકોએ લેખિત સંમતિ આપવી પડે. અને એ લેખિત સંમતિમાં શું દર્શાવે છે? કે અમે અમારી રાજી ખુશીથી, કોઈની પણ ધાક ધમકી વગર, અમે અમારી સ્વેચ્છાએ કંપનીનો સંચાલક તરીકેનો હોદ્દો સ્વીકારવા માટે
કેવાથી તૈયાર કેવા થઈ શકે એવું એને લેખિત શું આપવી પડે સંમતિ આપવી પડે બીજી વાત કરવામાં આવે તો કે એને સોગંદનામું પણ રજૂ કરવું પડે અને સોગંદનામાની અંદર એ સંચાલકે સ્વીકારવું પડે કે અમે ક્યારેય કોઈ સાથે છેતરપિંડી કરેલ નથી અમે ક્યારેય કોઈ સાથે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા નથી અમે જે કાંઈ આ સોગંદનામાની અંદર લખીએ છીએ એ ઉપર મુજબ અમે ધર્મના સોગંદ ઉપર કહીએ છીએ કે અમે ક્યારે આમાં કંઈ ખોટી પ્રવૃત્તિ કરેલ નથી ખોટું કાર્ય કરેલ નથી અમે ક્યાંય ગુનાહિત પ્રવૃત્તિમાં નથી અમે ક્યારેય કોઈ સાથે છેતરપિંડી નથી કરેલી એવું બધું એને સોગંદનામાની અંદર દર્શાવવું પડે અને એ સોગંદનામું રજૂ કરવું પડતું હોય છે તો આ લેખિત સંમતિ આપવી પડે અને સોગંદનામું પણ આપવું પડે હજી એક વાર સોગંદનામાની અંદર શું વિગત આવે તો કે અમે જે આમાં આપી છે માહિતી સાચી જ આપીએ છીએ અમે કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં ક્યારેય સંડોવાયેલા નથી અમે ક્યારેય કોઈ સાથે છેતરપિંડી કે દગો કે ગોલમાલ ક્યારેય કરેલો નથી અને એવી એને સોગંદનામામાં દર્શાવી અને એ રજૂ કરવું પડતું હોય છે ઓકે ચલો આગળનો પોઈન્ટ છે નિવેદન પાંચમો પોઈન્ટ શું કહેલો છે નિવેદન તદુપરાંત વાત કરવામાં આવે તો કંપનીમાં એક નિવેદન આપવું પડતું હોય છે કંપનીમાં કંપનીને રજિસ્ટર ઓફિસે શું એક નિવેદન અને એ નિવેદન કેવું માન્ય ગણાય છે તો કે લેખિતમાં મૌખિકની લેખિતમાં એક નિવેદન આપવું પડતું હોય છે અને એ નિવેદન ની અંદર એ દર્શાવે છે અમે જોગવાઈઓનો તેનો જે કઈ જોગવાઈઓ છે એ જોગવાઈઓનું પાલન કરી અને આ બધી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની કામગીરી કરેલ છે અને એ જોગવાઈઓ શું કરેલું છે પાલન કરેલું છે અને એ લેખિત નિવેદનમાં જોગવાઈઓનું પાલન કરેલું છે એવું અને સાથે એમાં સહીની જરૂર પડે છે કોની સહીની જરૂર પડે તો કે એડવોકેટ હોય તો એડવોકેટની સહી એકાઉન્ટન્ટ હોય તો એની સહી કરવામાં આવે છે અથવા કંપનીનો સેક્રેટરી હોય તો સેક્રેટરીની શું કરવામાં આવે છે સહી કરવામાં આવે અથવા નિયમન પત્રમાં જેના નામ દર્શાવેલા હોય એવો સંચાલક એવો મેનેજર કે એવો સેક્રેટરી કે જેનું નિયમન પત્રમાં નામ દર્શાવેલું છે સહીનો અધિકાર આપેલો છે એવો વ્યક્તિ આ નિવેદનની અંદર પોતાની શું કરશે તો કે પોતાની સહી કરશે અને એ નિવેદન કંપનીને રજિસ્ટર ઓફિસે રજૂ કરવાનું હોય છે ચલો આગળનો પોઈન્ટ છઠ્ઠો પોઈન્ટ અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત જે કંપનીના સંચાલકો આ ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છે એ સંચાલકોનું કોઈ ને કોઈ બીજી અન્ય કંપનીમાં પોતાનું શું હોય હિત હોય પોતાનું હિત હોય તો એવું એને શું કરી દેવું પડે જાહેર કરી દેવું પડે કે મારે અન્ય આ કંપની છે એમાં હું સંચાલક તરીકે હોદ્દો ધરાવું છું અથવા આ કંપનીમાં મારો હિસ્સો છે એવું એને જાહેર કરી દેવું પડે જો આ માહિતી છુપાવે કોઈ સંચાલક આવી માહિતી છુપાવે તો કંપનીને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળતું હોતું નથી એટલા માટે સંચાલકે અન્ય કોઈ કંપનીમાં હિત હોય તો એ જાહેર કરી દેવું પડતું હોય છે તો આ છે છ પોઈન્ટ પેલું આવેદન પત્ર બીજું નિયમન પત્ર ત્રીજું સંચાલકોની યાદી ચોથું સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું પાંચમું છે નિવેદન અને છઠ્ઠું છે સંચાલકોનું અન્ય કંપનીમાં હિત હોય તો એ હિત જાહેર કરી દેવું તો આ છ છ પોઈન્ટ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી જ કંપનીને નોંધણીનું શું મળતું હોય છે પ્રમાણપત્ર મળતું હોય છે અને નોંધણીનું પ્રમાણપત્ર મળે પછી કંપની ધંધો શરૂ કરી શકે આ નોંધણીના પ્રમાણપત્રની અંદર કઈ વિગત હોય છે સમજો પહેલું તો નોંધણીનું પ્રમાણપત્ર મળે એટલે કંપનીના ચોપડે એ શું થઈ જાય છે નોંધણી થઈ જાય આ નોંધણીનું પ્રમાણપત્ર મળે એમાં શું દર્શાવેલી હોય છે તારીખ દર્શાવેલી હોય ઈ તારીખથી જ કંપની ધંધાની શરૂઆત કરી શકે ધંધો શરૂ કરી શકે એ પહેલા ને જે તારીખ દર્શાવેલી હોય એ તારીખથી કંપની નોંધણીનું પ્રમાણપત્ર મળે એ તારીખથી અથવા એમાં દર્શાવેલી તારીખથી કંપની ધંધાની શરૂઆત કરી શકે છે બીજું આ નોંધણીની પ્રમાણપત્ર સાથે શું આપવામાં આવે છે કંપનીને એક ઓળખ નંબર આપવામાં આવે છે આ ઓળખ નંબરને આધારે જ કંપની છે એ દિન પ્રતિદિન વિકાસ કરી શકે છે પ્રતિષ્ઠા વધારી શકે છે અને એ ઓળખ નંબરના આધારે કંપનીની ઓળખ થતી હોય છે તો આમ કંપનીને શું આપવામાં આવે છે એક ઓળખ નંબર આપવામાં આવતો હોય છે અને તદુપરાંત આગળનો પોઈન્ટની વાત કરવામાં આવે તો કે કંપનીમાં આજે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે કંપનીએ શું કરેલું હશે કેટલાક પ્રમાણપત્રો અને કેટલાક દસ્તાવેજો રજૂ કરેલા છે
આ દસ્તાવેજો કંપનીના જે દસ્તાવેજો છે તે ત્યાં કંપનીની રજિસ્ટર ઓફિસે જમા કરવામાં આવે છે. ક્યાં જમા કરવામાં આવે છે? કંપનીની રજિસ્ટર ઓફિસે. ઈ દસ્તાવેજો જમા થઈ જાય છે, એના બદલામાં પ્રમાણપત્ર અને ઓળખ નંબર કંપનીને આપવામાં આવતો હોય છે. અને ખાસ જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય, વિસર્જન એટલે કંપનીને ફરચામાં લઈ જવાની પ્રક્રિયા, એટલે કે કંપની જ્યારે ખોટ કરતી હોય ત્યારે કંપનીનું શું કરવામાં આવતું હોય છે? કંપની ખોટ કરતી હોય નહીં, જ્યારે કંપનીની અંદર કોઈ કાર્ય કંપની આગળ વધી શકે તેમ ન હોય ત્યારે કંપનીનું કાયદા દ્વારા વિસર્જન કરવામાં આવતું હોય, એટલે કે કંપનીનો અંત લાવવામાં આવતો હોય, એટલે કે કંપની મૃત્યુ પામતી હોય એવા સમયે, ત્યારે ને ત્યારે આ જે કંપનીના દસ્તાવેજો જે રજૂ કરેલા છે એ દસ્તાવેજો પર ત્યાં સુધી જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી આ બધા દસ્તાવેજો કંપનીની રજિસ્ટર ઓફિસે જમા રહેતા હોય છે, અને કંપનીનો અંત આવે એટલે કે વિસર્જન કરવામાં આવે ત્યારે એ દસ્તાવેજો પરત કરવામાં આવતા હોય છે. તો આ છે કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. પાછું એક વાર રિપીટ કરી દઈએ, પાયાનો મૂળભૂત દસ્તાવેજ એટલે આવેદન પત્ર તૈયાર કરવો પડે. બીજું કંપનીનો આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ એટલે નિયમન પત્ર. ત્રીજું સંચાલકોની યાદી આપવી પડે. ચોથું સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું રજૂ કરવું પડે. પાંચમું નિવેદન, જોગવાઈનું પાલન કરીને અમે કામગીરી કરી છે એવું નિવેદન. અને છઠો પોઈન્ટ, સંચાલકોનું અન્ય ક્યાંય હિત હોય તો હિત જાહેર કરી દેવું. આ બધી પ્રોસેસ પૂરી થાય ત્યારે કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળતું હોય છે. અને નોંધણીનું પ્રમાણપત્ર તમને ખ્યાલ છે, જાહેર કંપની કે ખાનગી કંપની માટે ફરજિયાત હોય છે. આ નોંધણીનું પ્રમાણપત્રમાં તારીખ આપેલી હોય એ તારીખથી કંપની ધંધાની શરૂઆત કરી શકે છે. અને નોંધણીનું પ્રમાણપત્ર પછી જ મળે છે, કંપનીએ દસ્તાવેજો રજિસ્ટર ઓફિસે જમા કરવા પડતા હોય છે. એ દસ્તાવેજો ક્યારે પરત મળે? કંપનીનું વિસર્જન થાય ત્યારે, ત્યાં સુધી એ દસ્તાવેજો રજિસ્ટર ઓફિસે જમા રહેતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો છે તે પાટા ચોપડામાં વ્યવસ્થિત રીતે ઉતારી લેવો. આના આધારે તમારે પાંચ ટૂંકા પ્રશ્નો, સોરી છ ટૂંકા પ્રશ્નો, દરેક પોઈન્ટમાંથી એક ટૂંકો પ્રશ્ન હોમવર્કમાં લખવાનો રહેશે. જય હિન્દ, જય ભારત.